અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠકમાં આઠમા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે ભક્તજનો ઉમટી પડ્યા હતા. બીજો દિવસ એટલે નોમના દિવસે મહાપ્રભુજીની બેઠકમાં પારણા ઝૂલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહાઆરતીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. દેશની 84 બેઠકોમાંથી એક આ મહાપ્રભુજીની બેઠક છે. કૃષ્ણ ભગવાન જ્યારે પરિભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યારે આ બેઠકની જગ્યા તે બેઠા હતા. ત્યારથી તે જગ્યા મહાપ્રભુજીની બેઠક માનવામાં આવે છે. આજ તો ગોકુલમાં ઘરે ઘરે નંદ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ બેઠક એ ષષ્ઠ પીઠાધીશ્વર ધારપેશલાલી મહારાજ શ્રી ઉપર બિરાજે છે. મારું નામ રાજુભાઈ રાયચુરા છે. હું અહીં એડમિનિસ્ટ્રેશન કરું છું. આજે ગુજરાતભરના વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત છે. લગભગ આપે જોયું હશે કે 50-60 હજાર વૈષ્ણવો અહીંયા આનંદ કરી રહ્યા છે અને આજે નંદ મહોત્સવ થઈ રહ્યો છે. ઠાકોરજી મનને ખુલે છે. આ ઉત્સવની ઉજવણી છેલ્લા 250-300 વર્ષથી થઈ રહી છે અને આવી રીતે સતત આ પ્રવાહ વહી રહ્યો છે. મહાપ્રભુજી અહીંયા જ્યારે બધાયા ત્યારે તો આ ઉજ્જળ ગામ હતું. અહીંયા એક જ બેઠકજીનું આ ઘર હતું. ત્યાં બિરાજીને મહાપ્રભુજીએ ભાગવત સપ્તાહ પ્રયાણ કરી અને ગોપાલદાસ ક્ષત્રિય નામના ભગવતીને બ્રહ્મસ્વરૂપ આપી અને આ ઉત્સવની ઉજવણી ખૂબ મોટા ધામધૂમપૂર્વક અહીંયા થઈ રહી છે. તો આજે બધા હર્ષોલ્લાસ સાથે બધાને નંદ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ હો, ખૂબ ખૂબ બધાઈ હો અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના ઘોષ સાથે આપણે બધા જ આ નંદ ઉત્સવને વધાવીએ. જય ગિરિરાજ, જય શ્રી કૃષ્ણ. કેમેરામેન ધવલ સાથે ભૌતિક સોની, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.